ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસની જે હાર થઈ એનું રહી રહીને હવે કોંગ્રેસ વિશ્લેષણ કરી રહી છે, એનાલિસિસ કરી રહી છે. રાજીવ ગાંધીએ યુપીના બધા નેતાઓને બેસાડીને ગઈકાલે ચર્ચા કરી. આ બેઠકમાં શું ચર્ચા થઈ, શું પરિણામ છે, શા માટે હાર્યા એનું કોઈ સત્તાવાર નિવેદન તો બહાર પડાયું નથી. પણ હું કોંગ્રેસને અભિનંદન આપું કે ચાલો કોંગ્રેસે યુપીમાં હાર થઈ, એમની તો 4-5 સીટો વધી છે, પણ છતાંય હાર થઈ, રાયબરેલી અને અમેઠીમાં પણ પીટાઈ ગયા એનું એનાલિસિસ કર્યું, એની આપણે એમને અભિનંદન આપીએ. પણ મારો સવાલ ભાજપને છે, એમની તો હતી, એનાથી સીટો ઓછી થઈ ગઈ. પણ મને લાગે છે કે ભાજપે કોઈ એનાલિસિસ કર્યાના અહેવાલ નથી. પરાજય એ બહુ સારો બોધપાઠ છે, જરૂરી હોય છે પરાજયો થવા પણ એનો બોધપાઠ લેવાવો જોઈએ. કમનસીબી તો એ પણ છે કે કોંગ્રેસે જે ચર્ચા કરી એના જે અહેવાલો આજે ગુજરાત સમાચારમાં છે, થોડા સંદિગ્ધ છે, પણ જે ઈશારો છે એ એમ છે કે ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં પરાજયનું કોંગ્રેસે પોસ્ટમોર્ટમ કર્યું, યુપીમાં મુસ્લિમ કોટાનો મુદ્દો હારનું કારણ રાહુલ ગાંધી. પહેલી વાત તો એ કે ઉત્તર પ્રદેશની ચૂંટણીનું જો વિશ્લેષણ કરીએ પરિણામોનું, જે મેં પહેલાં કર્યું છે, એમાં મેં પહેલાં કહ્યું કે રાજકીય પક્ષોમાંથી કોણ હાર્યું જીત્યું એ ભૂલી જાઓ. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં અન્ના હારી ગયા, ટીમ અન્ના મિઝરેબલી હારી ગઈ, એ આપણે સ્વીકારવું પડશે. અને અન્ના જે ઠંડા પડી ગયા છે, 2014ની વાત કરતા થઈ ગયા છે, એનું કારણ ઉત્તર પ્રદેશની ચૂંટણી છે. કારણ કે રાજ્યસભામાં બિલ ન મંજૂર થયું, એમાં સૌથી મોટી વિલનની ભૂમિકા સમાજવાદી પાર્ટીએ નભાવી. એના એક સાંસદે કોંગ્રેસ જોડે નક્કી કરેલા ડ્રામા પ્રમાણે પ્રધાનના હાથમાંથી બિલ લઈને ભાડી નાખ્યું, તોફાન મચાવ્યું અને બાર વગાડી દીધા. હવે એ સમાજવાદી પાર્ટી સૌથી વધારે 270 સીટો લઈને જીતી છે. એટલે જેણે અન્નાના બિલના બાર વગાડી દીધા એ સમાજવાદી પાર્ટી ત્યાં સત્તા પર આવી. બીજા નંબરે માયાવતી છે, જે ભ્રષ્ટાચારની સાક્ષાત મૂર્તિ હતી ઉત્તર પ્રદેશમાં. એણે પોતે જ 8-9 મિનિસ્ટરોને કાઢી મૂક્યા, કારણ કે કેકના એની વિરુદ્ધ અહેવાલો હતા, એની વિરુદ્ધ લોકાયુક્તની ફરિયાદો હતી. 7-8 મિનિસ્ટરોને કાઢી મૂકવા પડ્યા, અને નહીં કાઢી મૂકેલા મિનિસ્ટરો પણ મોટી સંખ્યામાં હતા. એટલે બીજા નંબરે સૌથી ભ્રષ્ટાચારી પાર્ટી રહી. હવે અન્ના ફેક્ટર જો ચાલ્યું હોય અને અન્નાના કહેવા પ્રમાણે અથવા અન્નાના સમર્થકો જે દાવા કરે છે કે અન્નાને કારણે લોકોમાં ભ્રષ્ટાચાર સામે જાગૃતિ આવી છે, એ વાત ત્યાં ખોટી પડી. ત્રીજા નંબરે કોંગ્રેસ આવી, અરે માફ કરજો, પછી ભાજપ આવી. પણ ભાજપની સીટો ઘટી, ગયા ચૂંટણી કરતા ભાજપની 4-5 સીટો ઘટી. એટલે અન્ના જેને સમર્થન કરે છે અથવા જે લોકો અન્નાને સમર્થન કરે છે એવા ભાજપની સીટો ઘટી અને કોંગ્રેસની સીટો વધી, 4-5 વધી. વધવી ખૂબ જોઈતી હતી એવું કોંગ્રેસનું માનવું છે, પણ 5 સીટો વધી, 4 સીટો વધી. એટલે કોંગ્રેસનો સરે આમ વિરોધ કરવા છતાં કોંગ્રેસની સીટો વધી, ભાજપની સીટો ઘટી, સમાજવાદી પાર્ટી પહેલા નંબરે આવી અને ભ્રષ્ટાચારી બીએસપી બીજા નંબરે આવી. એટલે અન્નાનું કોઈ ગણિત તે કામ નથી કર્યું,
એ વસ્તુ પુરવાર થઈ ગઈ. પણ હવે કોંગ્રેસ જ્યારે આત્મમંથન કરી રહી છે ત્યારે મેં યુપીની ચૂંટણીનું એનાલિસિસ કર્યું અને જ્યારે ચૂંટણી ચાલતી હતી ત્યારે પણ બહુ વાર એક વાત કરી હતી કે યુપીમાં જો કોંગ્રેસને મુસલમાનો મત નહીં આપે અને નથી આપ્યા તો એનું પરિણામ શું આવશે. છેલ્લા 25 વર્ષથી મુસલમાનો કોંગ્રેસથી વિમુખ થવા માંડ્યા હતા અને એમાં બાબરી ધ્વંસ પછી બધા મુસલમાનોને ખાતરી હતી. એક મુસલમાનો પોતે માનતા થઈ ગયેલા કે નરસિંહ રાવે આમાં ચોક્કસ ભાગ ભજવ્યો છે. નરસિંહ રાવ એટલા બધા વિચક્ષણ રાજપુરુષ હતા કે ભાજપ આ મસ્જિદ તોડી નાખશે એવું એમને ખબર હતી અને એ છતાં એમના આશીર્વાદથી મસ્જિદ તોડવામાં આવી. એટલે 92 પછી તો મુસલમાનો બિલકુલ વિમુખ થઈ ગયા, બિલકુલ એમનાથી 82 પછી બિલકુલ એમનાથી વિમુખ થઈ ગયા. હવે કોંગ્રેસ ચૂંટણી પછી ચૂંટણી લોકસભાની વિધાનસભાની ચૂંટણીઓમાં મુસલમાનોને ખુશ કરવા, રાજી કરવા, પોતાની પાસે લાવવા એક પછી એક ગતકડા કાઢે જાય છે. આ દેશના મુસલમાનોને પણ હું ધન્યવાદ આપું છું. ક્યારે મુસલમાનોએ આઝાદી પછી એક જૂથ થઈને, મુસલમાન થઈને કોઈ માગણી કરી નથી. મુસલમાનોની કોઈ સંસ્થાએ ઠરાવ નથી કર્યો કે અમને અનામત આપો, અમને રિઝર્વેશન આપો. કોંગ્રેસના અભરખા વારંવાર કોંગ્રેસ મુસલમાનોને રિઝર્વેશન આપવાનો પ્રયાસ કરી રહી છે, નથી માગતા અને આપવાનો પ્રયાસ કરી રહી છે. આંધ્રપ્રદેશમાં વાયએસઆર રેડ્ડી જ્યારે મુખ્યમંત્રી થયા એમણે એક જાહેર સભામાં સોગંદનામું લીધું, જાહેર જગ્યાએ મુખ્યમંત્રીના શપથ લીધા, સોગંદ લીધા. ત્યાં આગળ ચોપડો મંગાવી રાખેલો, હવે હજુ તમે હમણાં સોગંદ લો છો, કેબિનેટની મિનિસ્ટર નથી મળી, મીટિંગ નથી મળી અને એમણે ત્યાં સહી કરી મુસ્લિમ અનામત માટે, 5% મુસ્લિમ અનામત પર સહી કરી. આંધ્રની હાઈકોર્ટે કીધું કે મુસલમાનોને અનામત ન અપાય, સુપ્રીમ કોર્ટે કીધું મુસલમાનોને અનામત ન અપાય, તો પણ ફરી વિધાનસભામાં વાયએસઆર રેડ્ડીએ એ ઠરાવ પસાર કર્યો. રિઝર્વેશન મળ્યું નહીં પણ ઠરાવ કર્યો. આ કોંગ્રેસની એક ટેન્ડન્સી છે, એટલે એમણે મુસલમાનોને ખુશ કરવા માટે પૂરેપૂરા પ્રયાસો કર્યા. આ ચૂંટણીની જાહેરાતના 24 કલાક પહેલા કોંગ્રેસે કીધું કે અમે મુસલમાનોને હિન્દુઓની જે અનામત છે એમાંથી 4% કાઢી અને મુસલમાનોને 4% અનામત આપીશું. વાત 9% ગઈ અને સમાજવાદી પાર્ટીએ તો એમ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં 18% મુસલમાનો છે એટલે અમે મુસલમાનોને 18% અનામત આપીશું. એટલે બહુ પ્રયાસ કરી રહી છે કોંગ્રેસ, સહેતુ પ્રયાસ કરી રહી છે, વારંવાર મનાવી રહી છે. પણ મુસલમાનોએ આ વખતે પણ એના તરફેણમાં મતદાન નહીં કર્યું કોંગ્રેસના. હવે જે પરિસ્થિતિ ઊભી થઈ છે કોંગ્રેસના, આજે હેડલાઇન ગુજરાત સમાચારની જો બહુ બિટવીન ધ લાઇન્સ વાંચો, જો આ ગુજરાત સમાચારની વાત સાચી હોય કે રાહુલ ગાંધીએ એમ કહ્યું કે યુપીમાં મુસ્લિમ કોટા મુદ્દો હારનું કારણ, તો તમારે એમ વાંચવું જોઈએ કે મુસલમાનોને અમે રિઝર્વેશન આપીશું એવી વાત કરવાને કારણે હિન્દુ મતદારો, રહ્યા સયા હિન્દુ મતદારો પણ કોંગ્રેસ પાસેથી ખસી ગયા અને આ અનામત આપવાના નામે મુસલમાનો એમને મત આપશે એ વાત ખોટી પડી. એટલે બાવાના બેવ બગડ્યા.
કોંગ્રેસ પીટાઈ ગઈ, મુસલમાનો તો આવ્યા જ નહીં, અને હિન્દુઓએ કીધું કે અમને તો હજુ મુસલમાનોને અનામત આપવી છે, માટે આપણે કોંગ્રેસને મત નથી આપવા. એટલે મુસલમાનોને મનાવવા જતા કોંગ્રેસ હિન્દુઓને નારાજ કરી બેઠી, એવી વાત, એવો સૂર કોંગ્રેસમાંથી પહેલી વાર ઉઠ્યો છે. મેં કહ્યું હતું ચૂંટણી વખતે, ચૂંટણી પછી પણ, કે હવે જો મુસલમાનો કોંગ્રેસને મત નહીં આપે તો એવું બનશે અને બનવા જઈ રહ્યું છે કે કોંગ્રેસ મુસલમાનોને બદલે હિન્દુઓને ખુશ કરવાના પ્રયાસો શરૂ કરશે. હજુ કદાચ હજુ કોંગ્રેસમાં બેઠેલાઓ આ નહીં થવા દે, પણ એ સમય દૂર નથી કે વારંવાર બધી ચૂંટણીઓમાં કોંગ્રેસ હારતી જ જાય, હારતી જ જાય, પાછળ પડતી જ જાય, અને છતાં કોંગ્રેસ મુસલમાનોને વચનો આપ્યા કરે અને હિન્દુ મત ગુમાવ્યા કરે. આ ગણિત લાંબો સમય નહીં ચાલે. એટલે આજનું જે છાપું છે, હેડલાઇન છે, યુપીમાં મુસ્લિમ કોટા મુદ્દો હારનું કારણ રાહુલ ગાંધી, એ મને કહેવા દો કે કોંગ્રેસમાં મંથન શરૂ થયું છે, આંતરચિંતન શરૂ થયું છે, કે આ મુસલમાનોને કોટાના નામે, સગવડોના નામે, વડાપ્રધાનની મદદના નામે, ભણવાના શિષ્યવૃત્તિના નામે જેટલો પ્રયાસ કોંગ્રેસ કરે છે એનું સામે રેસિપ્રોકલ મુસલમાનો વરતતા નથી. અને હવે 2012માં, આ જ વર્ષના એન્ડમાં ગુજરાતમાં ચૂંટણી છે, અહીં કોંગ્રેસ માટે એક બહુ મોટી અગ્નિ પરીક્ષા છે. હજુ એ મુસ્લિમ તરફી રહેવાનું ચાલુ રાખે છે, દેખાડો કરવાનું ચાલુ રાખે છે, કે પછી હિન્દુવાદી સ્ટેન્ડ લઈ શકે છે એ જોવાનું બહુ આશ્ચર્યજનક થશે. નાના ભાઈએ કોંગ્રેસમાં આ ચિંતન શરૂ થયું છે એનો દાખલો વડોદરા કોંગ્રેસ છે. વડોદરાના સુરસાગર તળાવનું જે ગટરો અને ગટરોની લાઈનો છોડવામાં આવે છે, અશુદ્ધ છે, એનું શુદ્ધિકરણ કરવા માટે કોંગ્રેસ જબરજસ્ત ઝુંબેશ ચલાવી રહી છે. અને એ ઝુંબેશને પ્રદેશના નેતાઓએ મંજૂરી આપી છે. કોંગ્રેસ પહેલી વાર એમ કહી રહી છે કે સુરસાગરમાં ગણપતિનું જ્યાં વિસર્જન કરવામાં આવે છે ત્યાં ગટરોનું પાણી કેવી રીતે છોડી શકાય. પહેલી વાર, બહુ નાનકડી જગ્યા છે વડોદરા, પણ અહીં પ્રયોગ શરૂ થયો છે. રોજ કળશ યાત્રાઓ નીકળે છે, નર્મદાનું પાણી લાવવામાં આવે છે, તાપીનું પાણી લાવવામાં આવે છે, ગંગાજળ લાવવામાં આવે છે. રોજ આખી કોંગ્રેસ પગપાળા આખા શહેરમાં ફરી રહી છે. કોંગ્રેસ છે એટલે પાછી વાત તો ઉમેરવામાં આવી છે કે તાજિયા પણ અહીં ડૂબાડવામાં આવે છે, આ ગંદી જગ્યામાં તાજિયા ડૂબાડાય નહીં, પણ એ ફ્રન્ટ પર નથી, તાજિયા ફ્રન્ટ પર નથી. પહેલી વાર કોંગ્રેસ ગણપતિનું નામ લઈને, હિન્દુ ધર્મને નું નામ લઈને એક પ્રયાસ કરી રહી છે. વડોદરા બહુ બધી રીતે રાજકીય પ્રવાહો બદલનારું શહેર છે, અને હું માનું છું કે આવતી ચૂંટણી સુધી ગુજરાતમાં કોંગ્રેસ હવે હિન્દુઓને ખુશ કરવાનો પણ પ્રયાસ કરશે, કારણ કે મુસલમાનોને ખુશ કરવાના પ્રયાસો હિન્દુઓને નારાજ કરવાના પ્રયાસોમાં પરિણામે છે. હિન્દુઓના મત ઓછા થતા જાય છે અને મુસલમાનોના મત વધતા નથી. એટલે એક રાજકીય પરિવર્તન કોંગ્રેસમાં આવે એવી સંભાવના છે.
બિલકુલ હિન્દુ તરફી થઈ જશે અથવા બિલકુલ હિન્દુઓની વાત કરશે એવું નહીં પણ બને. પણ મુસ્લિમ મત મેળવવાની લાઈમાં હિન્દુ મત હાથમાંથી જતા રહે એવા ધંધા કોંગ્રેસ બંધ કરશે તો એ એના હિતમાં છે. કોંગ્રેસમાં રહીને તમે હિન્દુ ધર્મની વાત કરો એ જાણે ગુનો હોય એમ લાગે છે. પણ હવે પરિસ્થિતિ પલટાઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે. તો ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મુસલમાનોએ મત નહીં આપ્યા એવું કોંગ્રેસે સ્વીકાર્યું અને હવે જે મનોમંથન છે એ મનોમંથન ધીમે ધીમે કોંગ્રેસને પણ એક નવી દિશા આપશે એવું લાગી રહ્યું છે. અને કોંગ્રેસના હિતમાં છે કે કોંગ્રેસ તટસ્થ થતી જાય. એની જે સેક્યુલરિઝમની વાતો છે એ વાતો સેક્યુલરિઝમની ના નામે કોંગ્રેસ મુસલમાન તરફી નીતિઓ અપનાવે છે એવી હિન્દુઓમાં પાક્કી ખાતરી ને લાગણી છે. તો આમાંથી બહાર આવે. અને બીજી બાજુ એક આ પરિસ્થિતિ હું જોઈ રહ્યો છું કે કોંગ્રેસ હવે તટસ્થ થવા તરફ જઈ રહી છે અને બીજી તરફ બહુ જ એબ્સોલ્યુટ મેજોરિટી લેવાના માટે ગુજરાતમાં 143 સીટનો જે વિક્રમ છે કોંગ્રેસનો એ તોડવા માટે ભાજપ ધીરે ધીરે મુસલમાનોને ખુશ કરવાનો પ્રયાસ કરે છે. ભાજપને છે કે હિન્દુઓ તો આપણી જોડે ને જોડે છે, આપણા જ છે, હવે મુસલમાનોને પણ જોડે લઈ આવીએ. આ પ્રયોગ ભાજપે પહેલાં પણ કર્યો છે. 2002માં વાજપેયીજીએ ચૂંટણીના જાહેરાત પહેલાં જ જાહેરાત કરી હતી કે 2 કરોડ ઉર્દુ શિક્ષકોને નોકરી આપીશું. વાજપેયીએ લીલા સાફા બી બાંધી દીધા હતા પણ છેલ્લે બધું નિષ્ફળ નીવડ્યું. તો ઉત્તર પ્રદેશની ચૂંટણીના જે પરિણામો છે એ પરિણામો નવા રાજકીય સમીકરણો ઊભા કરશે એમ લાગી રહ્યું છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.